તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના કલાકારોએ જેતપુરના બોરડી સમઢિયાળી ગામમાં મુલાકાત કરી હતી. આ ગામ સંપૂર્ણ રખડતા ઢોર મુક્ત બન્યું છે. સુંદર, અબ્દુલ, ગોલી, હાથી અને ટપુ સહિતના કલાકારો અહીં આવી પહોંચ્યા હતા. આ કલાકારોએ બાલ મુકુંદ ગૌશાળાની મુલાકાત પણ લીધી હતી અને ત્યારબાદ તેની પ્રશંસા પણ કરી હતી. અહીં રખડતા 250 જેટલા ઢોરને બાલ મુકુંદ ગૌશાળામાં રાખવામાં આવ્યા છે. સાથે જ ગૌશાળાના દર્શન કરીને ગ્રામજનોનો આભાર પણ માન્યો હતો તેઓ દ્વારા. ગૌશાળા જોઈને ટ્રસ્ટીઓ તેમજ ગ્રામજનોને પણ બિરદાવ્યા હતા અને રખડતા ઢોર મુક્ત ગામ સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે. તો લોકસભા ચૂંટણીને લઈ અને સુંદર યુવા મતદારોને મતદાન આવશ્યક કરવા માટેની અપીલો પણ તેઓ દ્વારા કરવામાં આવી હતી. તમામ જે પણ ઢોળ છે એ બધા જ ગૌશાળામાં, અને ગૌશાળા પણ જોઈએ જે સીસીટીવીથી સજ્જ છે, એની ચોખ્ખાઈ તમે જુઓ, જે સરસ રીતે એની સારવાર થાય છે એ જોઈ અને ખરેખર પ્રેરણા લેવાનું મન થાય. અને સૌ કોઈ ગ્રામજનો, ટ્રસ્ટીઓ અને સૌ કોઈને, બાલ મુકુંદ ગૌ સેવા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓને પણ હું ખૂબ ખૂબ બિરદાવું છું, ગ્રામજનોને બિરદાવું છું. આપ સૌ કોઈને નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ કોઈ સાતમીએ અચૂક મતદાન કરજો. અમારા ગામમાં જે છેલ્લા 3 વર્ષ થી એક પણ ઢોર રખડતું નથી. કોઈ મૂકી જાય કે રખડતું હોય તો તેને અમે પૂરી દઈએ છીએ. જેથી ને અમારા ગામની ગૌશાળાનું ગામો ગામે નામ થયું છે. જેથી તારક મહેતાની ટીમને અહીંયા આવવાનું થયું ને એને ખ્યાલ આવ્યો તો એ લોકોએ મુલાકાત લીધી ગૌશાળાની, કે આવી ગૌશાળા છે. તો તેને પણ ગૌશાળાની મુલાકાત લીધા પછી ખૂબ આનંદ થયો, પ્રશંસા થઈ.